નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં પાથ ચાર બે ખાનાનો પરિગ્રહ જેના લેખિકા છે મનુબેન ગાંધી પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે પાઠના લેખિકા મનુબેન ગાંધીનો પરિચય મેળવી લઈએ તો વિદ્યાર્થી મિત્રો મનુબેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો તેઓ મહાત્મા ગાંધીના પિતરાઈભાઈ જસવંતલાલના પૌત્રી હતા બાપુના બાપુના અંતેવાસી રહેલા મનોબેન બાપુના જીવન પ્રસંગો સુંદર શૈલીમાં નિરૂપ્યા છે વિરાટ દર્શન અને બાપુ મારી મા તેમના જાણીતા પુસ્તકો છે આ પ્રેરક પ્રસંગ વર્ણનમાં મનોબેન ગાંધીજીની સગવડો અંગે વિચાર કરીને બાપુ માતે ટ્રેનના ડબ્બાના બે ખાના માગી લે છે હવાઈ જહાજની મળતી સગવડને નકારીને બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા મનુબહેને બે ખાના માંગ્યા છે એવી બાપુને ખબર પડતા પૌત્રીને બાપુ થપકો આપે છે તેમજ સ્ટેશન માસ્ટરને બોલાવીને બીજા ખાનાની સગવડ કરવાની ના પાડે છે પોતાના ખપ કરતાં વધારે વાપરવું અને બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી ઉપસે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મનુબેન ગાંધી વિશે નાનો એમ થયો પરિચય મેળવ્યો અને પાથમાં જે પ્રેરક પ્રસંગ વર્ણનનું કરવામાં આવ્યું છે એના વિશે સમજ સમજ મેળવી હવે આપણે પાથ જોઈએ સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે જોઈએ કે બે ખાનાનો પરિગ્રહ વિદ્યાર્થી મિત્રો અહીં પરિગ્રહ એટલે કે છૂતું ખપ કરતાં વધુ વાપરવું અથવા તો સંગ્રહ કરવાનો માનસિક વલણ જેનો અર્થ થાય છે ઈસવીસન ઓગણીસો સુડતાલીસને તેમી ત્રીસમી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નો આખલીને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી પહેલું વહેલું જ લોર્ડ માઉન્ટ બેતનને મરવા જવાનું થયું વિદ્યાર્થી મિત્રો અહીં યજ્ઞ એટલે કે લોકસેવાનું કાર્ય વાઇસ રોય તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મરવા બોલાવેલા પણ જે વાહનોમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું એટલે હું તો આગ ગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો નિશ્ચય એટલે કે એક પ્રતિજ્ઞા લેવી અહીં બાપુજી કહે છે કે જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બાપુજીને વાઇસ વિમાનમાં બેસીને મરવા બોલાવેલા પરંતુ બાપુજી કહે છે કે વિમાનમાં કરોડો કે તમારા મારા જેવા જે સામાન્ય પરિસ્થિતિમાં જીવતા લોકો છે એ લોકો એમાં મુસાફરી એટલે કે યાત્રા કરી ન શકે એટલા માટે બાપુજી કહે છે કે હું પણ જેમાં ગરીબ લોકો મુસાફરી કરી શકે એવું જ સાધન એટલે કે ટ્રેનમાં જ હું સારી રીતે પણ મારું કામ કરી શકું છું એટલે તેઓ વિમાનનો ઇનકાર કરે છે અને ટ્રેનમાં જ્યારે આપણે પહેલાં કહેતા હતા ને આગ ગાડીમાં કોલસાથી ચાલતી ગાડી એને આગ ગાડી કહેવામાં આવે છે અને એમાં જવાનો નિર્ણય લે છે ગરમી અસહ્ય હતી ચોવીસ કલાકનો રસ્તો હતો વળી સ્ટેશને સ્ટેશને આ પરમ પિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી હતી છતાં કંઈ પણ તકલીફની એમને કાંઈ ખેવના હતી એમણે મને બોલાવીને કહ્યું શું કહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આગળ જોયું ઝંપલાવવું એટલે કે સાહસપૂર્વક કામ કરવું વાઇસ રોય એટલે કે અંગ્રેજોના સમયનો ભારતનો સ્વસ્થ અંગ્રેજ અધિકારી ઇનકાર અસ્વીકાર આ જે બધા શબ્દો છે એની હું સમજૂતી આપું છું વિદ્યાર્થી મિત્રો અહીં કહે છે કે તે સમયે ઉનાળાનો સમય હતો ગરમી હતી ચોવીસ કલાકનો રસ્તો હતો એટલે કે ચોવીસ કલાક મુસાફરીમાં જવાના હતા અને વળી પાછું આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજી બાપુ આપણા મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે જેઓને જોવા માટે તે સણે તે સને મેડની મેડની એટલે કે ભીડ મેડની એટલે કે ભીડ હતી અને એમની જોવાની જે બધાને ખેવના ખેવના એટલે કે સંભાર કાળજી એમણે બોલાવીને બધાને કહ્યું કે આ જે કોઈ પણ ભીડમાં જોવા આવે એમની ખેવને એમની કાળજી રાખવી જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું મેં નો આખલી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મળવું અને સાથીઓને છૂટા કર્યા પણ તેને મારા આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી એટલે કે છે વિદ્યાર્થી મિત્રો અહીં કે સૌપ્રથમ એમની સાથે પહેલીવાર જ એકલા મનુબેન જઈ રહ્યા હતા ને સંપૂર્ણ જવાબદારી મનુબેન ગાંધીને તેઓ આપે છે પણ તેને મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી એટલે એમને પરમિશન આપી દે છે કે સારું ભલે તું મારી સાથે આવી શકે છે તું સાથે જ રહી એટલે જેમ નો આખલીમાં બધાને છોડાડી છોડીને આવ્યો તેમ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ હુનર વગેરે છે અને મદુ મૃડુલાબેન પણ રહેશે મૃડુલાબેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે પણ તને છોડાવીને કેમ છોડીને કેમ જવાય એ તું પણ નહીં ઈચ્છે એટલે તારે મારી સાથે આવવાનો રહ્યું ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે હો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કહે છે ગાંધીજી બાપુ જ્યારે નો આખલીના યજ્ઞ માટે જઈ રહ્યા હતા દિલ્હી ત્યારે સૌપ્રથમ પહેલા વેલા એકલા જ જતા હતા એટલે કે છે કે તમારી સાથે મનોબેન ગાંધીને લઈ જતા હતા એટલે કે છે કે આ જે સંપૂર્ણ જવાબદારી છે ત્યાને તે બધી ધારા પર રહેશે તારે શું કરવાનું છે કે ઓછામાં ઓછો સામાન બને ત્યાં સુધીનું સામાન કેવું આપણે ક્યાંય ફરવા જતાં હોઈએ તો સૌથી વધારે આપણે શું લેતા હોઈએ છે સામાન તો અહીંયા ગાંધીજી બાપુ કહે છે કે સૌથી ઓછામાં ઓછો તારે સામાન લેવાનો છે અને નાનામાં નાના ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો છે પાછા કહે છે ગાંધીજી બાપુ કે આ કસોટી પરીક્ષા આ બધું જે કામ તને સોંપેલું છે એમાં તારી પ પરીક્ષા ખૂબ જ થવાની છે સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો આપણા પ્રણમ પ્રણમ પિતા એવા મહાત્મા ગાંધીજી આપણે સૌ જાણીએ છીએ કે અહિંસામાં માનતા હતા તેઓ હિંસામાં માનતા નહીં હંમેશા સાચું બોલો આ દરેક બાબતો એમના આડસ ગુણો હતા તો અહીં પણ આ પાથમાં પણ ગાંધીજી બાપુ દે આમ જનતા માટે ગરીબો માટેની લાગણી રહેલી જોવા મળે છે મેં સામાન તો ઓછામાં ઓછો લીધો પણ તે સણે પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીએ એમને આરામ નહીં મારે જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે મનુબેન કે સામાન તો એમણે ઓછો લીધો હતો ગાંધીજી બાપુના કહેવા અનુસાર એમણે સામાન ઓછો લીધો હતો પણ એમને એવો ડર હતો કે જો તે સને તેસને બધા બાપુજીને જોવા આવશે એમના દર્શન કરવા માટે આવશે અને એ દર્શન કરવા માટે આવશે એટલા માટે શું તો કે ભીડ વધારે થશે અને એમને આરામ બિલકુલ મળે નહીં વળી ફંડ પણ મારે ગણવું પડશે અને એ બધો જ અવાજ આવશે વિદ્યાર્થી મિત્રો ફંડ ફંડ એટલે કે વિકાસ અર્થે ઉઘરાવેલો ફારો આપણે જોઈએ છીએ ને કે કંઈક કંઈક પ્રસંગ ઉજવવામાં આવે નવરાત્રી ઉજવવામાં આવે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે તો ત્યારે આવા ફંડ ઉઘરાવવામાં આવે છે તો એ કે ઉઘરાવેલો ફારોને ભીડ ભીડ એટલે કે ગીડી તો કે છે કે વળી મારે પૈસા પણ ઉઘડાવવાના આવશે ફંડ પણ ઉઘડાવવો પડશે તો એનો અવાજ પણ આવશે આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મનુબેન ગાંધીને જે કહ્યું હતું તેમ કે ઓછામાં ઓછો સામાન લેવો અને ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવો પણ મનુ મનુબેન ગાંધી બાપુજીના હિત માટે એમના સારા સારા માટે એ શું કરે છે તો કે સામાન તો ઓછો લે છે પણ ડબ્બો શું કરે છે એકમાં ત્રણ ડબ્બા એ માટે કરે છે કે એકમાં સામાન રાખવા માટે બે ખાનાવાળો ડબ્બો પસંદ કરે છે અને એકમાં સુવા બેસવા માટે પાટણથી દિલ્હી જતી ટ્રેન સવારે સાડા નવ વાગ્યે ઉપડે બાપુજી અને હું નવ પચીસ વાગ્યે તે આવ્યા લોકોની ભીડ અસંહ્ય હતી પણ અમે ચડી ગયા બાપુજી તો એક એક મિનિટનો સદ ઉપયોગ કરનાર એટલે પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું નવ ત્રીસ વાગ્યે ટ્રેન ચાલી ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભજન દસ વાગ્યે લેતા હતા શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે પાટણથી દિલ્હી જતી જે ટ્રેન છે તે ઉપડે છે તે ખૂબ ગીઢી હતી એટલા માટે તેઓ ભીડમાં ચઢી જાય છે અને બાપુજી તો દરેક એક આપણોને અત્યારે એક મિનિટનો ઉપયોગ આપણે સદુપયોગ કરતા નથી હવે એક મિનિટ તો આવે અને જાય પણ અહીં બાપુજી એવું ન વિચારતા હતા તેઓ એક એક મિનિટનો સદુપયોગ કરતા હતા એટલે કે ઉપયોગ કરતા હતા ફત ફત એમણે પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું અને ગરમીના જે ગરમીના દિવસો હતા એટલે બાપુજી ભોજન દસ વાગ્યે લેતા હતા હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ થોડી બાપુ પૂજ્ય બાપુજીવાળા ખાનામાં આવી બાપુજી તે લખવામાં પડ્યા હતા મેં મને પૂછ્યું ક્યાં હતી મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગે છે મેં બહાર જોયું તો લતક લોકો લતકતા હતા મને મીઠો થપકો આપ્યો શું કહે છે વિદ્યાર્થી મિત્રો બાપુજીના ખાનામાં જ્યારે મનુબેન આવે છે ને ત્યારે કહે છે એમને બાપુજી કહે છે કે ફક્ત શું કહે છે તો કે બારીમાંથી નજર નાખવાનું કહે છે અને એનો અણસાર મનુબહેનને આવી જાય છે અને બહાર શું જુએ છે તો કે લોકો દરવાજે લતકતા હોય છે મીઠો થપકો એમને આપે છે આ બીજા ખાનાનું તે કહ્યું હતું મેં કહ્યું હા બાપુજી હું અહીં જ બધું કામકાજ કરું સ્ટવ પર દૂધ ગરમ કરું વાસણો સાફ કરું તેથી તમને તકલીફ પડશે એમ જાણીને મેં બે ખાનાનો ડબ્બો પસંદ કર્યો હતો શું કહે છે મેં તમને આગળ કહ્યું ને કે ગાંધીજી બાપુનું હિત માટે એમણે શું કરે છે કે ભાઈ બાપુજીને સંપૂર્ણ આરામ મળી રહે એ માટે એ બે ખાનાનો ડબ્બો પસંદ કરે છે કેવો લૂલો બચાવ છે આંધ્રો પ્રેમ તે આનું નામ તને ખબર છે ને મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે તે માટે કહેવામાં આવેલ એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનો ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય હું તો લૂભ્યો રહ્યો તે આજે તો વધારાનો ખાનો માંગ્યો પણ સલૂન માંગ્યું હોત તો તે પણ મરત શું કહે છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજી બાપુ કહે છે સલૂન સલૂન એટલે કે ઘરના જેવી સગવડોવાળી રેલગાડી ખાસ ડબ્બો એટલે કહે છે કે જો તે આના જગ્યાએ બીજું પણ કંઈક માંગ્યું હોત તો પણ તે મરી જાત પણ તે તને શોભત કે એટલે તો બીજું ખાનું લીધું તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે જે મેં તમને આગળ કહ્યું ને કે મનુબેન એમના હિત વિચારતા હતા એમના પ્રત્યેનો પ્રેમ હતો એટલા માટે તેઓ બે ખાનાનો ડબ્બો પસંદ કરે છે પણ ગાંધીજી બાપુને આ બધું ગમતું ન હતું પણ મારે તો તને ઊંચે ચડાવી છે નીચે નથી પછડાવવી એ તારે સમજવું જોઈએ અને સમજી હોત તો હું તને કહી રહ્યો છું તે ન પાડવા ન પડવા જોઈએ હવે તેનું હવે એનું પ્રાયશ્ચિત એ જ છે કે તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું રેલવે સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્ટરને મારી પાસે બોલાવજે વિદ્યાર્થી મિત્રો પ્રાયશ્ચિત એટલે કે પાપનું નિવારણ માટે કરવાનું તપ શું કહેવાય છે પાપનું નિવારણ નિવારણ માટે કરવાનો તપ એટલે કે છે કે ત્યાં જે મેં મારા પ્રેમને વસ થઈને આ બધું કર્યું છે પણ મારે તને સારા આપણે કહીએ છીએ ને આપણા સારા સંસ્કાર કોની પાસેથી મળે છે તો આપણા માતા પિતા પાસેથી એમ ગાંધીજી બાપુ કહે છે મારે તને સારી સમજ આપવાની છે નહીતર તને મારે નીચે પછડાવવી હવે તું શું કરતો કે હવે જ્યારે આગલું ટેશન આવે છે ત્યારે તું ટેશન માસ્તરને તારી પાસે એટલે કે મારી પાસે બોલાવી લાવજે હું તો થરથર કાપતી હતી શું કહે છે હું તો થરથર કાપતી હતી સામાન તો ખસેડ્યો પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણે અને એકાદ તંક ખાવાનું પણ છોડે એ મોઢી ચિંતા હતી કહેવાય છે ને કે પોત બીજાને ભૂલ ગાંધીજી બાપુએ કહ્યું હતું કોઈ એક ગાલ પર તમાચો મારે તો આપણે તેને બીજો ગાલ આપી દેવો જોઈએ એટલે શું કહે છે અહીંયા મનોબેન કે મને ચિંતા કોની હતી તો કે બાપુજીની હતી કે જો બાપુજી બીજા મારી જે આ ભૂલ છે એનો પ્રયાસિત પોતે કરશે તો એ શું કરશે તો કે એક તંકનું તંક એટલે કે નક્કી વખત વેરાએ ખાવાનો સમય જે જે કંઈ પણ નક્કી સમય છે એનો એ ત્યાગ કરી દેશે એની ચિંતા એમને થતી